નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુ જોશી. આપ સર્વે વિદ્યાર્થીઓનું ધોરણ 10 ગણિત વિષયના ક્લાસમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3 વિષે અભ્યાસ કરીશું. તો જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 1 અને 2 જોઈશું. ચલો સૌ પ્રથમ આપણે જોઈએ દાખલા નંબર 1, જેમાં આપણને આપ્યું છે આકૃતિમાં આપેલા ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નોના જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો. બરાબર, તો એને આપણે જોઈ લઈએ કેવી રીતે. તો અહીંયા બે આકૃતિ આપી છે વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ આપણાને પહેલી આકૃતિ આપી છે એ બી સી અને બીજી આપી છે એ પી ક્યુ આર. ચલો એની અંદર શું આપ્યું છે, તો ખૂણો એ તો ખૂણો પી 60 60, ખૂણો બી 80 તો ખૂણો ક્યુ 80, ખૂણો સી 40 તો ખૂણો આર 40. આ રીતનું આપણને આપ્યું છે. તો આપણે લખી શકીએ ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો એ બરાબર ખૂણો પી 60 છે, ખૂણો બી અને ખૂણો ક્યુ 80 છે, ખૂણો સી અને ખૂણો આર સરખા કેટલા છે, 40 છે. તેથી બંને ત્રિકોણોની અંદર બંને ત્રિકોણો કેવા ત્રિકોણો છે, સમરૂપ ત્રિકોણો છે. કેવા ત્રિકોણો છે, સમરૂપ. કેમ સમરૂપ ત્રિકોણો છે, તો આપણે એક શરત શીખી ગયા હતા વિદ્યાર્થી મિત્રો પ્રમેય 6.3ની અંદર, ખૂબ શરત કે અનુરૂપ ખૂણા એકરૂપ હોય. અનુરૂપ ખૂણા કેવા હોય, એકરૂપ. એકરૂપનો મતલબ એક સરખા હોય. તો અહીંયા અનુરૂપ ખૂણા વિદ્યાર્થી મિત્રો એક સરખા છે. એને અનુરૂપ પી ખૂણો એક સરખો છે, બીને અનુરૂપ ક્યુ ખૂણો એક સરખો છે અને સીને અનુરૂપ આર ખૂણો, તો એને એકરૂપ ખૂણા કહેવાય. તો માટે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ કહેવાય. ખૂબ શરત મુજબ સંકેતમાં તો ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર આ રીતે આપણે લખીશું. બરાબર, ચલો નેક્સ્ટ. એના પછી નંબર 2 ઉપર આપણને આપ્યું છે. નંબર 2માં આ રીતે માપ આપ્યા છે આપણને એ બી સી પી ક્યુ આર. ચલો એમાં માપ જ આપ્યા છે આપણને, તો આપણે શું કરી શકીએ વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર એ બીનું માપ 2 આપ્યું છે, બરાબર છે. પી ક્યુનું માપ 6 આપ્યું છે, બી સીનું 2.5, ક્યુ આરનું 4 અને એ 3 અને આ 5 આપ્યું છે. તો હવે શું કરી શકાય, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ એ બી સીમાં ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર આપણને આ 2 ત્રિકોણ આપ્યા છે, એમાં તમે એ બી ભાગ્યા ક્યુ આર કરો છો. એ બી ભાગ્યા ક્યુ આર એટલે 2 ભાગ્યા 4. 2 ભાગ્યા 4 કરો તો જવાબ કેટલો થાય, 1 ભાગ્યા 2. 1 ભાગ્યા 2 થાય છે. બીજું બી સી ભાગ્યા પી આર, બી સી અને પી આર, બી સીમાં 2.5 છે ભાગ્યા પી આરમાં 5 છે, 2.5 ભાગ્યા 5 તો કેટલા થશે, 1 ભાગ્યા 2. બરાબર છે, આ પોઈન્ટ તમે નીચે કાઢી દેશો તો 10 ગુણી નાખો તો 25 પાયો 25 5 2 10. બરાબર, એટલે 1 ભાગ્યાને કેટલા આવશે, 2 આવશે. એવી રીતે એ સી ભાગ્યા પી ક્યુ, તો એ સી ભાગ્યા પી ક્યુ કરો તો 3 ભાગ્યા 6 એટલે 1 ભાગ્યા 2. 3 ભાગ્યા 6 તો 1 ભાગ્યા 2, તો 3 એ 3 ગુણોત્તર 1 ભાગ્યા 2. 1 ભાગ્યા 2 તો હવે નક્કી કરવાનું છે અનુરૂપ બાજુ કઈ થશે, તો એ બીને અનુરૂપ કઈ બાજુ થશે, ક્યુ આર. એવી રીતે બી સીને અનુરૂપ કઈ બાજુ થશે, પી આર બાજુ. અને એવી રીતે એ સીને અનુરૂપ કઈ બાજુ થશે, પી ક્યુ બાજુ. તો જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો આ બાજુ અને આ બાજુ જ અનુરૂપ હોઈ શકે દર વખતે, એવું જરૂરી છે નહીં. આ અને આ બાજુ જ અનુરૂપ હોય એવું દર વખતે બની શકે નહીં. બરાબર છે, તો એમાં કોઈ પણ બાજુ હોય તો આ ત્રિકોણને આપણે આ રીતે દર્શાવી દઈએ પી આર ક્યુ. ચલો અને હવે લખી દઈએ તો પી આર 5, ક્યુ આર 4 અને આ કેટલા હતા, 6. તો હવે જોઈ લો એ બી તો પી આર થાય છે, નહીં થાય હજી પણ થશે નહીં, તો હજી આને બદલાવી દઈએ. તો કેવી રીતે લખી દઈએ, તો કે ભાઈ આ એ બી સી છે આને બદલાવી દઈએ આપણે ક્યુ પછી આર પી, આ રીતે લખી દઈએ ક્યુ આર પી. ચલો ક્યુ આર કેટલું, 4, પી આર કેટલું, 5, આ કેટલું, 6. બરાબર, હવે જુઓ એ બી તો ક્યુ આર, બી સી તો આર પી એટલે કે પી આર થઈ ગયું અને એવી રીતે એ સી તો ક્યુ પી પી ક્યુ
થઈ ગયું, તો હવે થઈ જશે. તો કઈ ત્રિકોણની સંગતતા? તો એને અનુરૂપ, એ બીને અનુરૂપ કઈ બાજુ લેવાની થશે? ક્યુ આર, બરાબર છે. તો હવે આ ત્રણે ત્રણનો ગુણોત્તર સરખો થાય છે તો બંને ત્રિકોણો સમરૂપ થશે. તો કઈ શરત આધારે? બા 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 અનુરૂપ બાજુઓનો ગુણોત્તર, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો થાય છે? સમપ્રમાણમાં. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવા પ્રમાણમાં થાય છે? સમપ્રમાણમાં. માટે બંને ત્રિકોણો સમરૂપ થાય છે, આ બે ત્રિકોણો સમરૂપ થાય છે. પણ કઈ સંગતતા સમરૂપતા થાય છે? તો એ બી સી ત્રિકોણ ક્યુ આર પી, અહીંયા પી ક્યુ આર લખતા નહીં. જો પી ક્યુ આર લખશો તો ખોટું પડશે. કેમ? તો એ બીને અનુરૂપ કઈ બાજુ છે? ક્યુ આર. બી સીને અનુરૂપ પી આર. અને એ સીને અનુરૂપ કઈ બાજુ થવી જોઈએ? તો પી ક્યુ. તો એ મુજબ આપણે નામ લખવાના થશે. ખ્યાલ આવી ગયો? ચલો નંબર ત્રણ. નંબર ત્રણમાં આપણને આપ્યું છે આ રીતે એલ એમ પી અને ડી ઈ એફ. ચલો તો જોઈ લો, 2.7/4 કરશો, 2/5 કરશો અથવા 2/6 કરશો, 3/6 કરશો, 2/5, 2.7/4 અથવા 2/4 કરો તો 1/2 થશે, બરાબર છે. ચલો એવી રીતે 3/6 તો પણ 1/2 થશે, પરંતુ 2.7/5 કરશો તો થશે નહીં. તો એક ગુણોત્તર સરખો નથી થતો. ખૂણા સરખા આપણાને આપ્યા નથી વિદ્યાર્થી મિત્રો, અંદર ખૂણા પણ સરખા, કોઈ ખૂણા આપ્યા જ નથી. તો શરત, કોઈ શરત બંધ બેસતી નથી. તો અહીં બંને ત્રિકોણોના કોઈ પણ બાજુના માપ સમપ્રમાણમાં થતા નથી, તેથી બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ નથી. તો આ બંને ત્રિકોણ સમરૂપ છે નહીં, બરાબર છે. નેક્સ્ટ એના પછીનો ત્રિકોણ આપ્યો છે આપણને નંબર 4, એમાં કહે છે એમ એન એલ પી ક્યુ આર. હવે આમાં કઈ કઈ બાજુઓ થાય છે? તો આમાં 2.5/5 1/2, પછી આમાં આ 5/10 અહીંયા 10 કરીશું, બરાબર છે. તો આ બાજુ અને ખૂણો એક આપ્યો છે 70 અને આ ખૂણો. તો આ ત્રિકોણને આપણે ફેરવી દઈએ. કેવી રીતે ફેરવી દઈશું? ચલો આ એમ એન એન છે અને અહીંયા એલ છે, અહીંયા 2.5 છે અને અહીંયા કેટલા છે? 5 છે. તો આપણે એ મુજબ આ ત્રિકોણને ફેરવી દઈએ. આ ત્રિકોણ પી ક્યુ આર છે ને, તો આપણે એક કામ કરી દઈએ કે આ રીતે લખી દઈશું. અહીંયા ક્યુ લખી દઈએ, અહીંયા આર લખી દઈએ અને અહીંયા પી લખી દઈએ, બરાબર છે. હવે જોઈ લો, ખૂણો ક્યુ કેટલાનો થશે? 70. પી ક્યુ બાજુ કેટલી આપી છે? 5. અને ક્યુ આર બાજુ કેટલી આપી છે? 10, બરાબર. તો જોઈ લો, હવે 2.5/5 એટલે 1/2, 5/10 એટલે 1/2. તો આ બાજુ અને આ બાજુ અનુરૂપ, આ બાજુ અને આ બાજુ અનુરૂપ થઈ ગઈ. અંતર્ગત ખૂણો, તો ક્યુ ખૂણો અને આ ખૂણો સરખો થઈ ગયો. તો આપણે ત્રિકોણ એમ એલ એન અને પી ક્યુ આરમાં ખૂણો એમ અને ક્યુ સરખા બતાવ્યા. એમ એન ભાગ્યા પી ક્યુ, એમ એન ભાગ્યા પી ક્યુનો ગુણોત્તર 1/2 અને એમ એલ અને ક્યુ આરનો ગુણોત્તર 1/2, તેથી બંને ત્રિકોણો કેવા થશે? સમરૂપ. કઈ શરત મુજબ? બા ખૂબા બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ શરત મુજબ બંને ત્રિકોણ થશે. પણ નામ મેં કીધું એમ બદલાવવું પડશે. આનું શું લખાશે? તો અહીંયા ક્યુ લખી દેવાનો, અહીંયા પી અને અહીંયા આર, બરાબર. આ રીતે કરશો તો જ સેટ થશે. એટલે આ ત્રિકોણને આપણે બદલવો પડશે તો જ એ સમરૂપ કહી શકાય કે આ શરત મુજબ સમરૂપ ત્રિકોણ બને છે. નેક્સ્ટ એના પછી પાંચમો, જેમાં શું આપ્યું છે? તો એ બી સી અને ડી ઈ એફ આ રીતે આપ્યું છે. ચલો તો અહીંયા 2.5 અને અહીંયા 5 આ બાજુ માપ આપ્યું છે, તો આ ત્રિકોણને ફેરવવો પડશે, બરાબર છે. તો એ મુજબ આપણે ફેરવી દઈશું. તો શું કરી દઈશું? તો એને આ રીતે લખી દઈએ, અહીંયા એફ લખી દઈએ. કેમ? તો એને અનુરૂપ કયો ખૂણો થવો જોઈએ? એફ. તો અહીંયા એફ લખી દઈએ. પછી આ એફ ડી બાજુ 5 છે અને આ 2.5 છે, તો આપણે એને અનુરૂપ થવા માટે અહીંયા એફ, તો અહીંયા ડી લખી દઈએ, એટલે અહીંયા 5 લખી દઈએ, બરાબર છે. ચલો એના પછી નેક્સ્ટ અહીંયા 6, અહીંયા ઈ લખી દીધું. તો હવે કઈ બાજુ 6 છે? તો એફ ઈ બાજુ. તો આ બાજુ 6 થશે નહીં, એ બાજુ 6 નહીં થાય. કઈ બાજુ 6 છે? હા, એફ ઈ બાજુ. તો આપણે આ રીતે નામ બદલ્યું છે, આ એફ, આ ડી અને આ ઈ. ચલો આ 5, આ 80નો ખૂણો, ઈ એફ. ઈ એફ એટલે આ ઈ એફ બાજુ ક્યાં થશે? હા, ઈ એફ બાજુનું માપ 6 થશે. તો અહીંયા 6 થાય છે, બરાબર છે. પરંતુ અહીંયા હવે જોઈએ ત્રિકોણ એબીસીનો ત્રિકોણ, ખૂણો સરખો છે.
આ બાજુનો ગુણોત્તર સરખો છે, આ બાજુનો ગુણોત્તર સરખો છે. અહીં બે બાજુઓની અંતર્ગત ખૂણો એકરૂપ નથી, પરંતુ અહીંયા આ બાજુને અનુરૂપ આ બાજુ સેટ થતી નથી. બરાબર, અહીંયા બાજુ બાજુ અને ખૂણો છે, ખૂણો બાજુ ખૂણો નથી. આ બાજુ છે પછી ખૂણો, તો આ બાજુ હોવી જોઈએ, પણ એવું આપ્યું નથી. તેથી બંને ત્રિકોણો સમરૂપ થતા નથી. બરાબર છે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. એના પછી છઠ્ઠા નંબરમાં આપ્યું છે, તો અહીંયા 70નો ખૂણો આપ્યો, અહીંયા 80, અહીંયા 80 અને અહીંયા 30નો ખૂણો આપ્યો છે. હવે શું કરી શકાય? તો આપણે ત્રિકોણ ડી ઈ એફમાં ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય ત્રિકોણમાં? 180. તો ખૂણો ડી ઈ એફ 180, એમાંથી બે ખૂણા આપ્યા છે 70 અને 80, તો 70 વત્તા 80, તો આપણે એફ ખૂણો શોધવો છે. તો આ બંનેનો સરવાળો 180માંથી બાદ કરી દઈએ, તો 150 થશે. એને બાદ કરી દઈએ 180માંથી, વિદ્યાર્થી મિત્રો, 180 - 150 એટલે એફ ખૂણો 30, તો આ ખૂણો 30નો થઈ જશે. ચલો એવી રીતે હવે બંને ત્રિકોણને સરખાવી દઈએ, તો આ 30નો ખૂણો, તો એફને અનુરૂપ આર છે, ઈને અનુરૂપ ક્યુ છે. બરાબર છે, તો એના કારણે ખૂખું શરત મુજબ થઈ શકશે. તો ત્રિકોણ ડી ઈ એફ અને પી ક્યુ આરમાં ખૂણો ઈ અને ખૂણો ક્યુ, ખૂણો એફ અને ખૂણો આર સરખા છે, તેથી બંને ત્રિકોણો સમરૂપ છે. કઈ શરત? ખૂખું શરત. તો આપેલા ને ત્રિકોણને આપણે શું લખી દઈશું? સમરૂપ ત્રિકોણ લખી દઈશું. ઓકે, નેક્સ્ટ એના પછી દાખલા નંબર 2 છે. તો દાખલા નંબર 2માં શું આપ્યું છે? કે આકૃતિમાં ત્રિકોણ ઓ ડી સી સમરૂપ ત્રિકોણ ઓ બી એ. હવે અહીંયા સમરૂપ આપેલા છે, વિદ્યાર્થી મિત્રો, આપેલ હશે તો એની બધી જ શરતો પાલન થતી હોય તો જ સમરૂપ કહી શકાય. બરાબર, તો અહીંયા સમરૂપ આપેલો છે. એમાં ત્રિકોણ બી ઓ સી 125 આપ્યો છે, સોરી, ખૂણો બી ઓ સી 125 આપ્યો છે અને ખૂણો સી ઓ ડી 70 હોય, તો ખૂણો ડી ઓ સી અને ખૂણો ડી સી ઓ અને ખૂણો ઓ એ બી શોધો. આટલા ખૂણા આપણે શોધવા છે. ચલો આકૃતિ આપણે નાપી છે, આકૃતિ આ રીતે આપી છે, બે સમાંતર રેખાઓ દોરી છે, એની વચ્ચે આ રીતે બે છેદિકાઓ દોરી છે અને એના દ્વારા ત્રિકોણ બને છે. તો કયો ત્રિકોણ બને છે? ઓ ડી સી એક ત્રિકોણ આ બને છે, બીજો ઓ એ બી એક ત્રિકોણ આ બને. હવે સંગતતા કઈ કઈ સરખી થાય છે? તો ઓ ડી સી અને ઓ બી એ આ રીતે સંગતતા થાય છે. તો હવે કયા કયા ખૂણા થશે એ આપણે બતાવવું જોઈશે અને ખૂણા શોધવા જોઈશે. ચલો શોધી લઈએ. આ ખૂણો 70નો આપ્યો છે, બરાબર છે, આ ખૂણો 125નો આપ્યો છે, તો આપણે બાકી શોધવાનું છે. તો ત્રિકોણ આકૃતિમાં ડી ઓ બી એક સીધી રેખા છે, ડી ઓ બી, ડી ઓ બી એક કેવી રેખા છે? સીધી રેખા છે. બરાબર છે, તો માટે ખૂણો ડી ઓ સી અને ખૂણો સી ઓ બી, ખૂણો ડી ઓ સી અને ખૂણો સી ઓ બી, સી ઓ બી, આ એટલે આ આખા ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. આ આખા ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. કેમ? તો સીધી રેખામાં 180નો ખૂણો બને, આવું આપણે ધોરણ 9માં શીખી ગયા હતા. બરાબર છે, તો 180નો બને છે, તો એમાંથી 125 આપ્યો છે, આ ખૂણો આપણે નાપ્યો નથી, તો આપણે શોધી દઈએ. તો ડી ઓ સી વત્તા સી ઓ બી બરાબર 180, કારણ કે રેખિક જોડના ખૂણા છે, એમાં ડી ઓ સી શોધવાનો છે, સી ઓ બી આપણને આપ્યો છે 125 બરાબર 180. 125 પેલી બાજુ જશે તો માઇનસ થશે, તો 180 - 125, તો ડી ઓ સી કેટલો થશે? 55. તો આ ખૂણો કેટલાનો થશે? 55નો થશે. ઓકે, ચલો એક ખૂણો મળી ગયો. હવે ત્રિકોણ ડી ઓ સીમાં, ત્રિકોણ ડી ઓ સીમાં, તો ઉપર જે આપ્યો છે એ ત્રિકોણ ડી ઓ સી છે, આ ડી ઓ સી ત્રિકોણ છે. એમાંથી આપણને બે ખૂણા મળી ગયા, એક આ ખૂણો મળી ગયો 55, આ ખૂણો મળી ગયો 70. બરાબર છે, તો એનો ઉપયોગ કરીને આપણે ત્રીજો ખૂણો સી ખૂણો શોધી દઈએ. ચલો શોધી દઈએ. તો ત્રિકોણ ડી ઓ સીમાં ખૂણો ડી સી ઓ, ખૂણો સી ડી ઓ અને ખૂણો ડી ઓ સી બરાબર કેટલા થશે? 180 થશે. હવે એની અંદરથી ખૂણો ડી સી ઓ, તો 70 વત્તા 55 + 125, એને પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ, તો 180 - 125, તો કેટલા થશે? 55. તો ખૂણો ડી સી ઓ પણ કેટલાનો મળશે? 55નો મળશે. હવે આપણે સરખા એકરૂપ ત્રિકોણો છે, તો ત્રિકોણ આ બંને સમરૂપ છે, સોરી, કેવા છે? સમરૂપ છે, તો એનો આ ખૂણો અને આ ખૂણો સરખા થાય, સમાન ખૂણા છે,
ખૂણો ઓબીસી બરાબર કેટલા થશે? 55. તો ખૂણો ઓએબી બરાબર પણ કેટલો થશે? 55. આ ખૂણો આપણને મળી ગયો છે, તો આ ખૂણો કેટલાનો થશે? 55. કેમ? તો સમરૂપતાની આપણને શરત મુજબ આ આપ્યું છે, તો આ ખૂણા સરખા જ થાય વિદ્યાર્થી મિત્રો. કેમ? તો આ બંને સમરૂપ ત્રિકોણો ઓલરેડી આપેલા છે જ, બરાબર છે. ચલો અહીંયા પૂરું થાય છે. બાકીના જે દાખલા છે આ વખતે કેન્સલ કરેલા છે, એટલે આપણે એને જોઈશું નહીં વિદ્યાર્થી મિત્રો. આપણે નેક્સ્ટ પંદર નંબરનો દાખલો જોઈ લઈએ, જે પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે વિદ્યાર્થી મિત્રો. ચલો, તો એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડસાયો 4 મીટર લાંબો છે. એક 6 મીટર વાંસ જે છે એ શિરોલંબ સ્થિતિમાં ઊભો છે. શિરોલંબ એટલે આમ સીધી રીતે, બરાબર. એ શિરોલંબ સ્થિતિમાં ઊભો છે અને એનો પડસાયો પડે છે. પડસાયો ક્યાં પડે વિદ્યાર્થી મિત્રો? જમીન ઉપર. અહીંયા એનો પડસાયો પડે છે, 4 મીટર લાંબો પડે છે. કેટલા મીટર? 4 મીટર. આ 6 મીટર ઊભો છે અને 4 મીટર પડછાયો પડે. એ જ વખતે એક મિનારો એટલે ઊંચી સ્થાન, બરાબર, એનો પડછાયો 28 મીટર લાંબો છે. મિનારો પણ કેવી સ્થિતિમાં હોય? શિરોલંબ સ્થિતિમાં. હવે એને એ કેટલો ઊંચાઈવાળો છે એ નથી આપ્યું, પણ એનો પડછાયો 28 મીટર જમીન ઉપર પડે છે. કેટલા મીટર પડે છે? 28 મીટર. તો મિનારાની ઊંચાઈ શોધો. તો આ ઊંચાઈ આપણે શોધવાની છે. ચલો શોધી લઈએ. તો આપણે આકૃતિ જાતે દોરવાની થશે. તો એક 6 મીટર લાંબો આ રીતે નામ આપી દઈએ. વાંસ ઊભો છે, જેનું નામ આપણે કહી દઈએ DC. એ 6 મીટર. એનો પડછાયો જમીન ઉપર DF પડે છે, એ 4 મીટર છે. આપણે એને અહીંયા જોડી દઈશું. શિરોલંબ સ્થિતિમાં હોય તો જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે? 90નો ખૂણો. તો આ 90નો ખૂણો બનશે. હવે એક મિનારો ઊભો છે, એ પણ શિરોલંબ સ્થિતિમાં જ હોઈ શકે અને એનો પડછાયો આ રીતે પડે છે. એને આપણે જોડી દઈએ તો ત્રિકોણ બનશે. અહીંયા ખૂણો કેટલાનો બનશે? 90નો બનશે. તો ધારો કે CD એ શિરોલંબ વાંસ છે અને DE તેનો પડછાયો છે. આવું લખવું પડશે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. અને AB એ મિનારો અને BE તેનો પડછાયો છે. અહીંયા DF લખશો, આ DE નહીં લખવાનું, DF લખશો. લખવામાં મિસ્ટેક છે, બરાબર છે. અહીંયા નામ E આપેલું છે, તો આપણે અહીંયા F આપીશું. ચલો હવે આગળ વધીએ. તમે કોઈ પણ નામ આપી શકો છો, જરૂરી નથી આના આ જ નામ આપવા, બરાબર છે. એવી રીતે AB મિનારો છે અને BE તેનો પડછાયો છે. સૂર્યનો ઉત્સેજ કોણ બંને પર સમાન હોય? સૂર્યનો ઉત્સેજ કોણ, ઉત્સેજ કોણ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 9માં શીખવાનું આવશે, એમાં આપણે જોઈ લઈશું, બરાબર. ઉત્સેજ કોણ એટલે શું? તો અહીંયાથી જે જોવામાં આવે સૂર્ય ઉપરના ટોચમાં, તો આ જે ખૂણો બને છે એને ઉત્સેજ કોણ કહેવાય. શું કહેવાય? ઉત્સેજ કોણ. આ ખૂણો જે બને છે એને ઉત્સેજ કોણ કહેવામાં આવે છે. તો ખૂણો DCF, ખૂણો DCF અને ખૂણો BAE, આ ખૂણો BAE અને DCF બંને કેવા હશે? સરખા હશે. વળી બીજું શું સરખું હશે? ખૂણો CDF, ખૂણો CDF અને ખૂણો ABE આ સરખા. કેમ? તો આ 90નો ખૂણો છે, બરાબર છે, એટલે બંને સરખા છે. તો ખૂખું શરત મુજબ, કઈ શરત મુજબ? ખૂખું ખૂણો શરત મુજબ ખૂણો ત્રિકોણ CDF અને ત્રિકોણ ABE આ બંને ત્રિકોણ કેવા બને છે? સમરૂપ ત્રિકોણ. કેવા ત્રિકોણ બનશે? સમરૂપ. માટે તમે લખી શકો CD/AB, તો CD/AB અને DF/BE. ચલો 6/AB નું માપ આપણે એને શોધવાનું છે. DF 4, BE 28. આપણે AB શોધવું છે, તો ABને કરતાં બનાવીશું, આ બાજુ લઈ જઈશું. તો AB જશે સામે. સામે કેટલા હતા? આ બાજુ કેટલા રહ્યા? ઉપર 6. હવે આ 28 ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં, અને 4 નીચે ભાગાકારમાં જશે. 7 × 4 = 28, 7 × 6 = 42. તો ABનું માપ આ કેટલું થશે? 42. તો આમ AB કેટલા મીટર થશે? 42 મીટર થશે. તો આમ મિનારાની ઊંચાઈ કેટલા મીટર થઈ શકે? 42 મીટર થઈ શકે. તો આ મુજબ સરળતાથી વિદ્યાર્થી મિત્રો આપણે શોધી શકીએ છીએ. આમ આપણું સ્વાધ્યાય 6.3 અહીંયા સંપૂર્ણ પૂર્ણ થઈ જાય છે. આમાંથી આ 3 જ દાખલા છે જે તમને પરીક્ષામાં આ વખતે પૂછાવાના છે, બરાબર છે. તો જેને તમે સારી રીતે તૈયાર કરી લેશો. નેક્સ્ટ આપણે નવા વિડીયો લેક્ચર સાથે મળીશું.